देवभूमि द्वारका जिल्लाना खंभाळिया तालुकामांथी झड़पायेला रूपया 3.15 करोड़थी वधुना ड्रग संदर्भे पोलीस द्वारा वधु बे शख्सोने जब्बे करवामां आव्या छे। अगाउ आ केसमां पकड़ायेला आरोपीओनी पूछपरछ दरमियान केटलीक विगतो पोलीसने मळता सलायाना सलीम कारा द्वारा द्वारकाना रूपेण बंदर विस्तारमांथी फारूकी नामनी माछीमारी बोट खरीदी करवामां आवी हती अने त्यारबाद पाकिस्तान तरफ मादक पदार्थनी डिलीवरी लेवा माटे काराबंदुओ द्वारा सलाया खाते रहता सलीम उमर जुसब जसराया अने तेनी साथे इरफान उमर जुसब जसराया अने बे शख्सोने पैसानी लालच आपी अने मालनी डिलीवरी लेवा माटे मोकलवामां आव्या हता। तपास दरमियान आ अंगेनी जाण थता वधु बे ईसमोने दबोची लेवामां आव्या छे अने आ बन्ने शख्सो सलीम जसराया अने इरफान जसराया आ बन्ने शख्सो फारूकी माछीमारी बोट मार्फते पाकिस्तानी जलसीमा नजीक जता जता मादक पदार्थ मेळवानी राह जोई रह्या हता। ईसमो द्वारा फिशिंग माटे जखोमांथी टोकन मेळव्यू हतुं। प्राप्त विगत अनुसार लगभग 7 तारीखना रोज सांजे अथवा रातना समये ड्रग्सनी डिलीवरी लई अने आ ईसमो 9 तारीखे सलाया बंदर खाते पहोंच्या हता। पकड़ायेल बन्ने ईसमोए IMBL नजीक पहोंची वायरलेस सेट मार्फते पाकिस्तानी बोट साथे संपर्क में हता अने पाकिस्तानी बोट मांथी आ ड्रग लई अने माछीमारीनी जाळ नीचे छुपावी अने आ ड्रगनो जत्थो सलामत रीते सलाया पहोंचाड़वामां आव्यो हतो। आ प्रकरणमां मादक पदार्थनो जत्थो क्यांथी अने केवी रीते मेळवामां आव्यो छे तथा अन्य कोण कोण शख्सो संडोवायेला छे તેના મૂળ સુધી પહોંચવા પોલીસ દ્વારા વધુ કયાવત હાથ ધરવામાં આવી રહી છે। આપ લોકોને જેમ કે ખબર છે કે જે અગાઉથી આપણે કેસ બન્યો છે એની અંદર 3 આરોપીઓ હાલ સુધી અટક કરી હતી જેમાં સલીમ અને અલી કારા બ્રધર અને સજ્જાદ ઘોષી જે મહારાષ્ટ્રનો રહેવાસી છે અને આપણે લગભગ 63 કેજી એનડીપીએસ ડ્રગ્સ પકડી દીધા હતા। એ પછી આપણે એ લોકોએ માલ ક્યાંથી લાવે એ તરફ ઇન્વેસ્ટિગેશન ચાલુ હતી અને પ્રાથમિક રીતે આપણને જાણવા મળી ગયું કે એસી રૂટથી લાવે છે પરંતુ કઈ રીતે લાવે કઈ બોટમાં લાવે કોને માણસોને હાયર કર્યા જે લોકોએ અંદર જાવીને એ સામાન લઈને આવે એ દિશામાં તપાસ કરતી વખતે હવે આપણને એ ડાયરેક્શન ક્લિયર થઈ ગઈ છે। એમાં સલાયાના જે રહેવાસી છે સલીમ ઉમર જસરાય અને ઇરફાન ઉમર જસરાય કે જે કે બંને બ્રધર્સ છે એ બંને જે છે એ સલીમ અને અલી કારાવતી એ બોટમાં ગયા હતા। જે બોટ છે એ બોટનું નામ ફારૂકી છે। એ ફારૂકી બોટ અલી કરાએ રૂપેણ બંદર જે આપણા જિલ્લાનો એક હિસ્સો છે એ જગ્યાએથી લાસ્ટ મહિનામાં જ પરચેસ કરી હતી અને એ પરચેસ કર્યા પછી એ બોટ મારફતે એ બંને જે છોકરાઓ છે એ બંનેને પૈસાની લાલચ આપી હાયર કર્યા હતા અને આનો કામ ફક્ત બોર્ડર પરથી જાવીને પર્ટિક્યુલર એને લોકેશન આપવામાં આવી હતી એ લોકેશન ઉપરથી એ માલ લઈને આવવાનો હતો। એ પર્ટિક્યુલર કામ માટે પછી એ લગભગ જે ઘટના બની છે જે દિવસે આપણે કેસ કર્યા છે એનાથી લગભગ 10 દિવસ પહેલા રૂપેણથી નીકળી ગયા હતા। રૂપેણથી નીકળ્યા પછી એ લોકોએ જખૌની આજુબાજુ સ્ટે કર્યો છે। જખૌથી પણ ફરી એક વખત કારણ કે એનો ડ્યુરેશન લાંબો થતો હતો અને ડિલિવરી આવતી નહીં હતી તો એના લીધે એ લોકોએ જખૌમાં લેન્ડ કરીને ફરીથી જખૌથી ફિશિંગ માટેનો ટોકન લીધો એને સમયાને વધારવા માટે અને એના પછી એ લોકોએ લગભગ 7 તારીખે ડિલિવરી જાણવા મળે છે કે ઇવનિંગના સમયે એ લોકોએ ડિલિવરી એની લીધી છે। એ જે ડિલિવરી લીધી છે એ જગ્યા જે છે એ આપણી હાથથી બહાર છે માને આપણે કહી શકીએ કે પાકિસ્તાનની બોર્ડરથી શરૂ થઈ જાય છે અને એ જગ્યાથી ડિલિવરી લીધા પછી એ લોકોએ ત્યાંથી પરત કન્ટિન્યુઅસલી સેલ કરીને સલાયા બોર્ડર ઉપર પહોંચ્યા છે। 7 તારીખથી લઈને 8 તારીખ લેટ નાઇટમાં સલાયાની આજુબાજુ પહોંચ્યા અને આપ લોકો જે રીતે જાણો છો કે સલાયામાં ખાડી મારફતે આવવાનું હોય છે તો એ 9 તારીખે અર્લી મોર્નિંગમાં જ્યારે પાણીનો સમય વગેરે થયો અને એ ટાઈમ ઉપર એ લોકોએ લેવીને સલાયામાં લેન્ડ થયા અને આપણા માટે ગર્વની વિષય છે કે એ જ્યારે લેન્ડ થયા એના પછી લેટ ઇવનિંગ સુધી નાઇટ સુધી આપણે જ્યાં સુધી એ જિલ્લામાંથી બહાર કરવાતા પહેલાં આપણે એનો જે ફર્સ્ટ પર્સન હતો સજ્જાદ ઘોષી એને પકડી લીધો હતો અને પછી આગળની પણ જે ચેન હતી એમાં સલીમ કારા અને અલી કારાને પણ પકડી લીધો હતો। તો આજે એ બંને જે આરોપીઓ છે એને અટક કરી લીધેલા છે અને સાથે સાથે જે શંકાસ્પદ બોટ જે હતી એને પણ આપણે સીઝ કરી લીધી। જયસુખ મોદી, દિવ્યાંગ ન્યૂઝ, ચામ ખંભાળિયા, દ્વારકા।